નવસારી શહેરમાં દૂધિયા તળાવ નજીક આવેલી પ્રજાપતિ વાડી ખાતે તારીખ 29 થી 1 જાન્યુઆરી સુધી ચાલનાર રંગોળી પ્રદર્શનને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ માજી ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત આગેવાનો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। नवसारी खाते 29 डिसेम्बर थी 1 जानुआरी सुधी नवसारी ने प्रजापति वाड़ी खाते चालनार रंगोली प्रदर्शन ने नवसारी ना धारासभ्य राकेश देसाई माजी धारासभ्य पीयूष देसाई पालिका प्रमुख विनय देसाई डॉक्टर राजन सेठ जी तेमज नवसारी ना रंगमंच ना जाणीता कलाकार पीयूष भट्ट द्वारा दीप प्रागट्य करीने खुल्लो मुकवामां आव्यो हतो। नवसारी ना जाणीता अशोका ग्रुप ना अशोक लाड द्वारा યોજવામાં આવેલું આ રંગોળી પ્રદર્શન રંગોળીની હરીફાઈમાં ભાગ લેનાર કલાકારો દ્વારા રંગોળી બનાવવાની એમનામાં રહેલી કળાને લોકો સમક્ષ મૂકવા માટે યોજવામાં આવ્યું છે અને તે 29 30 31 અને 1 જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લું રહેશે। આ રંગોળી પ્રદર્શનમાં માનવ મંદિરના બાળકો તેમજ નવસારીના રંગોળીના ખ્યાતનામ કલાકાર અશોક લાડ ગ્રુપની મહિલાઓ દ્વારા નવી રંગોળી બનાવી અને અત્યારે બાળકોમાં જે ક્રેઝ ચાલી રહ્યો છે તેને અનુલક્ષીને કાર્ટૂનવાળી રંગોળીઓ બનાવવામાં આવી છે જે નવસારીના લોકોને વિના મૂલ્યે નિહાળવા માટે સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધી કોહિલ હોસ્પિટલ નજીક આવેલી પ્રજાપતિ વાડી ખાતે આ પ્રદર્શન ખુલ્લું રહેશે। તો નવસારીની સંતાને પોતાના બાળકો સાથે રંગોળી પ્રદર્શન નિહાળવા માટે અશોકા ગ્રુપ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે। અશોકા રંગોળી ગ્રુપ દર વર્ષે રંગોળી પ્રદર્શન તો કરતું જ આવ્યું છે, સાથે સાથે રંગોળી શિબિરો પણ કરતું આવ્યું છે, પણ આ વખતે અમે જે રંગોળી પ્રદર્શન કર્યું છે એ 25 તારીખથી 25, 26, 27, 28 અમે રંગોળી પૂરીએ છીએ। પછી 29, 30, 31 અને 1 તારીખે પ્રદર્શન ખુલ્લું રહેશે સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી। સ્થળ છે શ્રી પ્રજાપતિ વાડી દૂધિયા તળાવ ગોહિલ હોસ્પિટલની સામે નવસારી। અમારો મેઇન મોટો છે કે દરેક વ્યક્તિ આવીને જુએ અને એને જોઈને ઇમ્પ્રેશન મળે અને દરેક વ્યક્તિ શીખવાની કે બાળકો પણ શીખવાની કોશિશ કરે એનું અમે સ્પેશિયલ શિબિર પણ ચલાવીએ છીએ। તો દરેક બાળકોને લઈને તમે આવો, તમે જુઓ, અને ખાસ વિનંતી છે, અમારું અહીંયા કોઈ ફ્રી નથી હોતી, અમે વિનામૂલ્ય પ્રદર્શન ઓપન રાખીએ છીએ। તો તમે આવો, તમારા બાળકોને લઈને આવો અને આ કળા સતત આગળ વધતી રહે એવો અમારો પ્રયાસ છે અને આપ સૌ પણ રંગોળી ઘરે કરતા રહો એવું અમે આશા રાખીએ છીએ। રંગોળી અને અશોકભાઈ લાડ એ એકમેકના પૂરક છે એમ કહીએ તો ખોટું નથી, અને નવસારી માટે અશોકભાઈ લાડ અને એમનું ગ્રુપ રંગોળી માટે ખૂબ જ જાણીતું છે। અને આજરોજ આ પ્રજાપતિ વાડી ખાતે અશોકભાઈ લાડ અને એમના ગ્રુપે જે રંગોળી નું પ્રદર્શન અને જે મહેનતથી જે ખંતથી કામ કરીને જે આજે આ રંગોળી જે પ્રદર્શિત થઈ છે એ ખરેખર અવર્ણનીય છે। અને એમ કહું તો ખોટું નથી કે અશોકભાઈ લાડ નવસારીમાંથી એમના જેવા અસંખ્ય રંગોળી કરતાઓ ને પ્રોત્સાહન આપીને નવસારીનું નામ હજુ પણ રોશન કરે એવી એમને શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।